ના રાજેન્દ્ર ભાઈ પણ પહોંચ્યા હતા અને તેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આપણે દર્શાવીએ એ દ્રશ્યો, હાથમાં વોટર આઈડી છે અને તેમણે સૌ કોઈ ને આ વોટર આઈડી બતાવ્યા બાદ આખરે સામાન્ય મતદાતાઓની જેમ જ પરિવાર સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોતાના મતાધિકારનો પ્રયોગ પણ તેમણે કર્યો હતો અને અન્ય મતદાતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા, તેમને પણ તેમણે આખરે મતદાનની અપીલ કરી હતી. આપણે જણાવી 2019ના ત્રીજા તબક્કાની ચૂંટણીઓ આજે થનાર છે ત્યારે મોટી સંખ્યામાં ત્રીજા તબક્કા માટેનું જે મતદાન થઈ રહ્યું છે, કહી શકાય કે વહેલી સવારથી જ મતદારોની અંદર જોમ અને જુસ્સો છે. વડોદરા રાવપુરા વિધાનસભાના વિધાયક અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. રાજેન્દ્રભાઈ, મતદાનનો દિવસ છે, બોટિંગ સહપરિવાર કરો છો કે? મતદાન બંધારણીય અધિકાર છે, લોકશાહીને મજબૂત કરવાનું પર્વ છે, લોકશાહીનો યજ્ઞની જે આહુતિ છે એ મત છે. મતના અધિકારનો સર્વ રીતે ઉપયોગ કરવો જોઈએ. અમારા કુટુંબના કુલ 15 સભ્યો, જેમાં 2 યુવા ડોક્ટર છે, પ્રથમવાર મત આપી રહ્યા છે, 2 હાઈકોર્ટના વકીલો છે જે પણ મત આપી રહ્યા છે, મત આપી દીધા છે. કુટુંબના સભ્યો સાથે મળીને ઉત્સાહપૂર્વક પૂજા કરીને ઘરેથી ચાલતા નીકળીને મતદાન મથક સુધી આવ્યા છીએ અને બધાએ પોતપોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. આજે વિશેષ આનંદ છે કે હું ગુજરાતી છું, ગુજરાતના હોવાનો મને ગર્વ છે અને ખૂબ આ પર્વની અંદર લોકો પણ ચૂક્યા વગર ગરમીને માત આપીને પણ મત આપી આવે. ચોક્કસ હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કે જેમને જણાવ્યું કે મતદાન તેમને કર્યું છે અને સહપરિવાર તેઓ મતદાન કરવા આવ્યા છે અને તમામ મતદારોને અપીલ કરી છે કે મતદાનના મહાપર્વની અંદર પોતે દાન કરીને પોતાનું જે પર્વ છે લોકશાહીનો તે